ફાઇનલ રન નથી, નો બોલ ના રન નથી, ડાયરેક્ટ બોલ આવે તો નો બોલ ગણાય. સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ VM બ્રધર્સમાં. તો પલળતા પલળતા નીકળ્યા છીએ મેચ રમવા માટે, અડધે રસ્તે પહોંચ્યા છીએ. હજુ વ્લોગ બનાવવાની કોઈ ઈચ્છા નથી, પણ વરસાદમાં મેચ રમવા જઈએ છીએ ને સાહેબ, એટલે વ્લોગ તો બનાવવો જ પડશે. કેમ કે નથી કેન્સલ કરવાની હતી, પણ અમુક મેચના ચૂલ્યાઓએ અમારે મજબૂર કરી દીધા કે ચાલુ વરસાદમાં અમારે નીકળવું પડ્યું. હવે SP રિંગ રોડ જવાનું છે રમવા માટે, જે અહીંથી 6 કિલોમીટર અમે SG હાઈવે ઉપર ઊભા છીએ. કેમ કે ધબધબાઈને વરસાદ ચાલુ છે, પણ જોઈએ આગળ આગળ જઈએ આ લોકો શું કરી લે છે જોઈએ. રસ્તાનો વિડીયો નહીં ઉતારી શકું, કારણ કે સાહેબ વરસાદ ફાસ્ટ છે. ગરીબ ઘરનો માણસ છોકરો છું, ફોન વન બગડશે તો કાંઈ નવો લાવાશે નહીં, બાપા ધોઈ નાખશે. પણ વાંધો નહીં, રસ્તો નહીં બતાવી, આપણે સીધા મેચના ગ્રાઉન્ડમાં મળીએ. ચલો મળીએ આગળ, મળીએ. પલડતા પલડતા ફાઈનલી અમે બે ભાઈઓ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ, અને અમારા બીજા ત્રણ ભાઈઓ આવી ગયા છે. બીજાની ખબર નહીં, હજી અમે 5 જણા આવી ગયા છીએ. હવે કોઈ આવે ના, 5 જણા નંબર ઉપર બી મેચ રમશું, પણ રમવાની થાય છે સાહેબ, પૈસા તો વસૂલ કરવાના છે. ચલો 5 ભાઈઓને આપણે મળીએ, 5 ભેગા થઈએ. આવો આગળ. હજુ બીજી પબ્લિક આવી નથી એટલે અમારા ભાઈઓ ટાઈમ પાસ કરે છે. હાલ કેચ એમ કેચ રમે છે, વરસાદ બી ચાલુ થઈ ગયો છે, જોઈએ આવે એટલે પછી ચાલુ કરીએ. એટલે કેચ એમ કેચ જ રમવાનું આજે, શું ચાલુ કરી નાખ્યા, આટલા બહુ થઈ ગયા. ભાઈ કેટલા કિલોમીટર થી આ? 40 ના 30, ચલો 30 કિલોમીટર થી આવી ગયા. આ ભાઈ 15 કિલોમીટર થી આવી ગયા, આ બી 15 થી આવી ગયો, આ ભાઈ બી અમારી જોડે જોડે લગભગ 10-12 કિલોમીટર આવી ગયા, આ ભાઈએ 8 કિલોમીટર, અમે લોકો 6 કિલોમીટર આવી ગયા. પણ ગોળીના હજુ જે નહીં આવ્યા, નિમ્ન ગાળો બોલવાનો જીવ થાય. અમારા આ ભાઈ તો આજે રેનકોટ પહેરીને મેચ રમવાના આજે, અને આ ભાઈ આવી તે બસ એનું પર્સ લટકાવીને. આ વખત આ ભાઈ લગ્ન જેમ નહીં આવ્યો, જેમ કે વરસાદ પડતો હતો, બાકી ગઈ વખતે તો લગ્નમાં આવ્યો હતો. અને આ ભાઈ આ અમારા કોર્પોરેટર સાહેબ ને તો હોય કારણે કોઈક ઓળખાણ વાળું નીકળી ગયું છે, તો ઓળખાણો હારી છે, વાંધો નહીં આવતો, એટલે હવે મફત માં રમવાનું થાય. બધા હરામી હો બેટા. ચલો ભાઈ રૂલ સમજાય દો. ફાઇટ ના રન નથી, નો બોલ ના રન નથી, ડાયરેક્ટ બોલ આવે તો નો બોલ ગણાય. કમર થી ઉપર, ઉપર ડાયરેક્ટ કમર થી ઉપર હોય. અને ભાઈ ફૂલ ટોસ નાખવાનો, ફૂલ ટોસ નાખવાનો નહીં, ગમે તેવો ફૂલ ટોસ બોલો હોય નો બોલ. આ જે છે હારી, ચલો ફર્સ્ટ ટીમો પડી ગઈ છે. આ કિશન પટેલ અને જીનેશ પટેલ આ લોકો તો દર વખતે પ્લેયર વધારે એટલે જ જીતે છે. બધા ડાકુ એ ડાકુ જ છે, અને અમારે તો નાના નાના છોકરાઓ પેલા ભાઈ વ્હાઈટ બોલર મજા આવશે. આ ભાઈ ફૂલ ફોર્મ માંથી પણ એવા ધોવાના થાય ને જ્યાંની કોઈ હદ નહીં, આ તો બતાવી જ દેવું છે. ચલો ભાઈ આમાં દેવ સાહેબ ચેલેન્જ આપવા આવ્યા છે, જોઈ લઈશું, જોઈ લઈશું. હેડો મળીએ આપણે આગળ. અરે આઈ જાઓ, આઈ જાઓ.
મજા આયા. વાંધો નહીં, ખેંચવાની ટ્રેન. અરે ભાઈ ભાઈ ભાઈ, અરે ચાર રન, વાહ વિવેક વાહ ભાઈ. ધીમે વ્હાઈટ બંદા આ ગયા ભાઈ. જોજે ભાઈ, ભાઈ સાહેબ ભાઈ વ્હાઈટ જ નાખશે ખાલી. જો વ્હાઈટ જ છે, યલો વ્હાઈટ. એવા જ છે. અરે જોરદાર ભાઈ, માછલી ઘર બાંધી રાખ્યું છે હાથમાં. ભાઈ પહેલી ઇનિંગ પતી ગઈ છે જીનેશભાઈ ના ટીમ ની. 46 રન નો ટાર્ગેટ આપ્યો છે. આ બધા લલ્લુ પંજુઓ ને આપણે બતાવી દઈશું કે કેવી રીતે મેચ રમાય. અમારા સિંધે સાહેબ પહેલા આવે છે સામે. જેને જવું હોય જાવ, ભાઈ નહીં જતો. ભાઈ તો શાંતિ થી જશે થોડું વોર્મ અપ કરીને. અને અમારા ગોવિંદભાઈ અને બીજું કોણ આવે છે ભાઈ? ચલો હું આવી જાઉં, ચલો બતાવી દઈએ. નો બોલ ભાઈ, નો બોલ, નો બોલ દેના. નો બોલ ભાઈ. એ ભાઈ ચશ્મા પે. ભાઈ વાહ, નો બોલ ભાઈ, નો બોલ, નો બોલ માં રન આઉટ ગણાય જ નહીં યાર. અરે અમારા મિતેશભાઈ સામે, મૌલિકભાઈ ગામિત, ગુરુ ચેલા સામ સામે. બરાબર છે, બરાબર છે, બરાબર છે. અને એમ કહેવાય કે અમારા જીનેશભાઈ પટેલ ની મેચ હોય અને બાજુમાં અમારા કિશન પટેલ આઉટ થઈ, આઉટ થયા ભાઈ નહીં થયા, અને બાજુમાં કિશનભાઈ આઉટ થતા થતા રહી ગયા. હજુ મેચ નહીં આવી. આ ભાઈ આઉટ, અમે બી આઉટ. આ ભાઈ તો ચુલિયા સર રમશે શાંતિ થી. ભાઈ અમાર જીતી છે. દોડ 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 દોડ. ચલો સારું છે, સારું છે. હોતા હે, હોતા હે, કભી કભી હોતા હે. ચલો આગળ આગળ જોઈએ, ચમચમ ની મેચ જાય સર. અને એમ કહેવાય કે અમારા પ્લેયરો ટપ ટપ આઉટ થતા અને સામે સોહિલભાઈ આવતા અને અમારા છીપાભાઈ એમના ખાસ ભાઈબંધ બોલિંગ નાખતા ને એમાં અમારા જીનેશભાઈ ની ટીમ હોય અને મારો બાપલ્યો કિશન આઉટ થતા થતા રહી જાય. એમાં મિતેશભાઈ આઉટ થઈ જાય ને એમ્પાયર વિજય મકવાણા પોતે આઈ નુભા હોય. ભાઈ આઈ નુભા છે, અમે બે ભાઈ એમ્પાયર જ છીએ. હાલો ચાલુ કરો. અને ત્યારે અમારા મસાલો સોહિલભાઈ રમવાનું ચાલુ કર્યું હોય અને એવું કહેવાય કે સિક્સર પહેલા જ બોલે આવતી હોય અને બાપ પહેલા જ બોલે સિક્સર પડી. વાહ ભાઈ વાહ, ડાયરાના પૈસા વસૂલે.
ચીપા બોય સિક્સ સર સિક્સ 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 બાય સિક્સ ભાઈ હવે કોઈ નહીં જાવ ને ચલો ચાર ચાર બંને મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ થી બોલ બોલ ખબર પડી છવ્વીસ વાહ બસ 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 સત્યાવીસ બરોબર છે બરોબર છે ૩૭ બે યાર હારી ગયા આપણે તો વાહ હારી ગયા ભાઈ હારી ગયા હારી ગયા છે ભાઈ જો હારી ગયા ભાઈ ગયા ગયા ભાઈ બહુ ખરાબ રીતે હાર્યા છીએ એનું અમને ઘમંડ આવી જાવ બધાય દઈ ભણતી બેગ માં કોઈનું કઈ રહી જતું હોય જોઈ લેજો ભાઈ કોઈ બેગ ઘરે જતી રહે
જીનેશભાઈ જે ટીમમાં હોય એ ટીમ હારે જ છે, પણ અમને છેલ્લી મેચ આ ભાઈએ બહુ, અને આ તો આ વખતે આ ભાઈએ બહુ ધોવાઈ દીધી છે બરાબર. અને આ ભાઈ તો આ તો ગોગા બાપાની અગરબત્તી કરીને આ જ આ તો આ તો ગોગો ભેડે હતો એટલે જીતી ગયા. અને પેલા ભાઈ જોવા જાય અસલામ વાલેકુમ ભાઈયા બરાબર છે. આટલો આપણો વ્લોગ હતો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ઠોકમ ઠોક વાયરલ કરી દો આખો વ્લોગ. મળીએ બીજા વ્લોગમાં. આજે આપણો વ્લોગ પાર્ટ 2 મેચનો, અને આ વખત હું ને છીપો મેચિંગ કરીને આવ્યા છીએ. આપણી ખેલાડી અમે બહાર આવી, આ બોલવા દેતા નહીં, ચમકા બહુ બુરી રીતે હારી જ્યા છે એટલા. અને આ આપણી આખી ટીમ જો જોઈ લેજો, બધા નમૂનાઓ છે, કોઈને આવડ્યું નહીં. મેન ઓફ ધ મેચ તો વિજય મકવાણા છે. એક પૈ એક અમારા જાબાસ પ્લેયરો બારે આવતા, એ છીપો, મિત્યો લોબડો, વરુણ બાડિયો, ભાવેશ પડવો, આ વિવેક વાણિયો, સોહિલભાઈ કાણિયો, આ મારવાડી ભાઈ આપણા, આ ભાઈ ગામિતભાઈ તીરકામઠાવાળા નેપાલી, અરે દે સાહેબ જય ગોગા જય ગોગા, અરે આવો આવો જય સ્વામિનારાયણ. આ તો જાનમાં જ આવ્યો તો નેકન નેકન મારા કિશનિયા, અને આ ભાઈ જ અમારા, અને મન તો તમે બધા ઓળખતા જ હશો. આપણે છીએ વિજય મકવાણા, ધ ફેમસ બ્લોગર. યે બડી અચ્છી બાત કહી આપ. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके. मुझे चाहिए तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूँ, मुझे पैसों के पीछे भागना है. चलो भाई આપણો આજનો વ્લોગ અહીંયા પતી ગયો છે. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને અમે જે લાસ્ટ ટાઈમ ગયા હતા એના કરતાં આ સ્ટેડિયમ બહુ મજા આવી છે રમવાની. આ ગ્રાઉન્ડ બહુ સારું હતું, બહુ મોટું બી હતું, પણ કોઈથી રન નથી વાગ્યા. બધા જ જોવો જઈ રહ્યા છે. આ ભવિષ્યમાં બધા ઇન્ડિયામાં જવાના હતા, પણ ઉંમર થઈ ગઈ બધાની, એટલે ઉંમર થઈ ગઈ છે બધાની. આ તો ગોગા બાપાને જોડે લઈને ફરી મહાદેવ દર વખતે જીતી જાય છે. ચાલો વાંધો નહીં, હવે મળશું આપણે બીજા વ્લોગમાં. તો સુધી જય માતાજી.